हेलो डियर स्टूडेंट, आज આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ શીખવાનો છે. તો સ્ટાર્ટ કરીએ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ડિયર સ્ટુડન્ટ, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને ગુજરાતીમાં ચાલુ ભૂતકાળ કહેવાય. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ રહી હતી તેવી ક્રિયાઓનો સમાવેશ ચાલુ ભૂતકાળમાં થાય છે. क्रिया जोरदार वरसाद वरसी रह्यो हतो, तो आज क्रिया जे गई काले सांजे जोरदार वरसाद वरसवानी छे ते चालू हती, तो आवी क्रियानो समावेश चालू भूतकाळमां थाय छे. गया रविवारे अमे बपोरे क्रिकेट रमी रह्या हता. समय गया रविवारे बपोरे, क्रिया क्रिकेट रमवानी, तो ते समय क्रिकेट रमवानी क्रिया चालू हती, तो आवी क्रियानो समावेश चालू भूतकाळमां थाय छे. डियर स्टूडेंट, आगळ वधीए. की वर्स जेने आपणे ओळख शब्द कहीए छीए. उपयोग वाक्य ने ओळखवा माटे थाय छे. चालू भूतकाळमां टू बी ना बे रूपो होय छे. चालू भूतकाळमां टू बी ना બે રૂપો હોય છે, એક વોસ બીજું વર. ઓકે, ચાલુ ભૂતકાળમાં ટુ બીના કેટલા રૂપો છે? બે છે, વોસ અને વર. કર્તા સાથે ટુ બીના રૂપોનો ઉપયોગ. ચાલો હવે આપણે કર્તા સાથે ટુ બીના રૂપોનો ઉપયોગ જોવાનો છે. એમાં સૌપ્રથમ આઈ હી સી ઈટ એકવચન સાથે વોસ, વી યુ ધે બહુવચન નામ હોય તો વર. સ્ટુડન્ટ યાદ રાખજો કે આઈ હી સી ઈટ એકવચન નામ હોય તો વોસ, વી યુ ધે બહુવચન નામ હોય તો વર. આગળ વધે, ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદ તરીકે વી ફોર એટલે કે આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરવાનો છે. ક્રિયાપદ તરીકે આપણે વી ફોર નો ઉપયોગ કરવાનો છે. એફર્મેટિવ સેન્ટેન્સીસ જેને આપણે હકાર વાક્યો કહીએ છીએ. ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ જોવાનો છે. તે પહેલા આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈએ. વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ કોઝ વર્બ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. ચાલો સેન્ટેન્સ નંબર 1. આઈ વોઝ વોચિંગ ટીવી. હું ટીવી જોઈ રહ્યો હતો. સેન્ટેન્સ નંબર 2. સી વોઝ કુકિંગ. તે કુકિંગ એટલે કે રસોઈ કરી રહી હતી. સેન્ટેન્સ નંબર 3. ઈટ વોઝ રેનિંગ એટ ધેટ ટાઈમ. તે સમયે વરસાદ વરસી રહ્યો હતો. સેન્ટેન્સ નંબર 4. રીના વોઝ રીડિંગ અ નોવેલ. રીના નોવેલ વાંચી રહી હતી. જે સ્ટુડન્ટ, અહીં આપણે ચાર સેન્ટેન્સ જોયા, જેમાં સેન્ટેન્સ નંબર 1 આઈ સાથે વોસ, સેન્ટેન્સ નંબર 2 સી સાથે વોસ, સેન્ટેન્સ નંબર 3 ઈટ સાથે વોસ, સેન્ટેન્સ નંબર 4 રીના એટલે કે સી સાથે વોસ, અને ક્રિયાપદની વાત કરીએ તો ક્રિયાપદ તરીકે વોચિંગ, કુકિંગ, વેઇનિંગ એન્ડ રીડિંગ. નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોવાનો છે. નેગેટિવ એટલે કે નકાર વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ચાલુ ભૂતકાળમાં વાક્યને નકારમાં ફેરવતી વખતે ટુ બી ના રૂપ પછી નોટ મૂકવો. ડિયર સ્ટુડન્ટ, યાદ રાખજો કે ચાલુ ભૂતકાળમાં વાક્યને જ્યારે આપણે નકારમાં ફેરવીએ ત્યારે ટુ બી નું રૂપ એટલે કે વોઝ અને વર પછી નોટ મૂકવો.
प्रश्नार्थ वाक्य मा फेरवती वखते टू बी ना रूपो नो उपयोग सौप्रथम करवो। अरे जारे तमे प्रश्नार्थ वाक्य मा फेरवो त्यारे टू बी नो रूप एटले के बॉस अने वर्ण नो उपयोग वाक्य नी सौप्रथम करवानो रहेशे। जे स्टूडेंट आगळ वधीए नॉस अहींया आपणे टूंकुं रूप जोईए। वॉज नॉट नो टूंकुं रूप वॉजंट, वर नॉट नो टूंकुं रूप वेरंट। ओके डियर स्टूडेंट याद राखजो वॉज नॉट नो टूंकुं रूप वॉजंट अने वर नॉट नो टूंकुं रूप वेरंट। नेगेटिव सेंटेंस पेटर्न, हवे एमां सौप्रथम सब्जेक्ट प्लस वॉज वेर प्लस नॉट प्लस बिफोर प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड। याद रखो वाक्य ने जरे नकार में फेरो त्यारे वॉज अने वर पछे नॉट मुकवो। इंट्रोगेटिव सेंटेंस पैटर्न, एमा सौ प्रथम टू बी ना रूप नो उपयोग करवानो रहेशे। वॉज वर प्लस सब्जेक्ट प्लस बिफोर प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड अने अंते प्रश्नार्थ चिन्ह। सेंटेंस नंबर वन, ही वॉज स्विमिंग। चलो हवे आ वाक्य ने आपणे પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે। પ્રશ્નાર્થમાં ફેરવે ત્યારે સૌપ્રથમ શું કરવાનું છે, ટુ બી ના રૂપને આગળ લઈ જવાનું છે, એટલે વાક્યને સૌપ્રથમ મૂકવાનું છે। તો આપણે અહીંયા મૂક્યું વોઝ, ત્યાર પછી સબ્જેક્ટ તરીકે હી અને ક્રિયાપદ તરીકે સ્વિમિંગ, વોઝ હી સ્વિમિંગ। હવે હકારમાં જવાબ આપવાનો છે, યસ હી વોઝ સ્વિમિંગ, હકારમાં પરંતુ ટૂંકમાં જવાબ યસ હી વોઝ। હવે આપણે નકારમાં ફેરવીએ, નો હી વોઝ નોટ સ્વિમિંગ, નકારમાં પરંતુ ટૂંકમાં જવાબ નો હી વોઝન્ટ। ડિયર સ્ટુડન્ટ શું કર્યું આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે ટૂંકના રૂપનો ઉપયોગ સૌપ્રથમ કર્યો અને જ્યારે વાક્યને નકારમાં ફેરવ્યું ત્યારે વોઝ પછી અહીંયા નોટ મૂક્યો। સેન્ટેન્સ નંબર ટુ, ધ બોયઝ વર પ્લેઇંગ ચેસ ઇન ધ ઇવનિંગ લાસ્ટ સન્ડે। વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ, પ્રશ્નાર્થમાં ફેરવતી વખતે ટુ બી નો રૂપ સૌપ્રથમ આગળ લેશું, વર ત્યારબાદ સબ્જેક્ટ છે ધ બોયઝ અને ક્રિયાપદ છે પ્લેઇંગ। વર ધ બોયઝ પ્લેઇંગ ચેસ ઇન ધ ઇવનિંગ લાસ્ટ સન્ડે, હકારમાં જવાબ આપીએ યસ ધે વર પ્લેઇંગ ચેસ ઇન ધ ઇવનિંગ લાસ્ટ સન્ડે, હકારમાં પરંતુ ટૂંકમાં જવાબ યસ ધે વર। હવે આપણે નકારમાં જવાબ આપીએ, નો ધે વર નોટ પ્લેઇંગ ચેસ ઇન ધ ઇવનિંગ લાસ્ટ સન્ડે, નકારમાં પરંતુ ટૂંકમાં જવાબ નો ધે વરન્ટ। ઓકે ડિયર સ્ટુડન્ટ, યાદ રાખજો કે આ વાક્યમાં ટુ બી નું રૂપ આપણે સૌપ્રથમ વર લીધું અને વાક્યને જ્યારે આપણે નકારમાં ફેરવ્યું ત્યારે ટુ બી નું રૂપ વર પછી નોટ। ડિયર સ્ટુડન્ટ, આ કાર્યને વધુ સમજવા માટે જાતે વાક્ય બનાવો જેથી કરીને કાર્ય વધુ સારી રીતે સમજી શકો। વિડીયોને લાઈક અને શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।